નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સંખ્યા પદ્ધતિમાં સ્વાધ્યાય 1.6 1.5 નો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કર્યો. આપણે 1.6 ક્વેશ્ચન 1 કિંમત શોધો, તમે આ બીજો વિડીયો છે કિંમત શોધો, એકદમ ઈઝી છે, ખાસ ધ્યાન આપજો. વર્ગ અને વર્ગમૂળ આધારિત આ દાખલા છે, દરેક દાખલા એકદમ સહેલા છે. તો પહેલો દાખલો છે 64, એના ઘાતાંક 1/2, તો તમારે યાદ એ રાખવાનું છે કે છેદમાં એની કઈ સંખ્યા છે, ઘાતાંકમાં 2 છે. ઓકે, આ સંખ્યામાં જુઓ અને ઘાતાંકમાં છેદમાં કઈ સંખ્યા છે, 5 છે. આ સંખ્યામાં જુઓ ઘાતાંકમાં 1/3, એટલે છેદ કયો થશે, 3. આપણા માટે અગત્યનો છે છેદ, બરાબર, છેદ આપણા માટે અગત્યના છે. તમને 64 1/2 પૂછે એટલે તમારે 64નું વર્ગમૂળ શોધવાનું છે. ફરીથી પાછું, જો છેદમાં 2 હોય તો વર્ગમૂળ શોધવાનું છે, જો 3 હોય તો ઘનમૂળ શોધવાનું છે. એકદમ ઈઝી છે, તમને વર્ગને વર્ગમૂળ આવડે જ છે. રફકામમાં હું લખું છું, 64નું વર્ગમૂળ આપણે શોધીએ છીએ. 64નું વર્ગમૂળ અવયવ પાડીએ, 2થી ભાગ આવશે, ભાગફળમાં 32, હજી 32 છે એટલે 2થી ભાગાકાર કરો, ભાગફળમાં 16 મળશે. 2થી ભાગાકાર કરો તો 8 મળશે. હજી 2થી ભાગાકાર કરો, 2 × 8, 2 × 2, 4, અને 2 × 1, 2. ઓકે, કેટલી સંખ્યા મળી તમને, 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2. બબ્બેની જોડ બનાવો, 3 જોડ બને છે, 2 નો વર્ગ, 2 નો વર્ગ અને 2 નો વર્ગ. ગુણાકાર કરીએ, 2 × 2 = 4, 4 × 2 = 8. 8નો વર્ગ થાય એટલે આપણા માટે વર્ગમૂળ શું મળ્યું, 8 મળ્યું, બરાબર. 8નો વર્ગ, આખી સંખ્યા લખીએ, ચાલો 8નો વર્ગ. 64ની જગ્યાએ મેં 8નો વર્ગ લખ્યો છે, એની ઉપર ઘાતાંકમાં હું કાંઈ ફેરફાર નથી કરતો, 1/2 એમનેમ લખી દઉં છું. હવે જુઓ, આ 2 ઘાતની ઉપર ઘાત હોય તો આપણને નિયમ શું કહે છે, કે જ્યારે ઘાતની ઉપર ઘાત હોય તો બંને ઘાતાંકનો ગુણાકાર થાય. હું લખું છું કે 2 × 1/2, 2 × 1/2, તો આ 2 છે એ ગુણાકાર ભાગાકારના સંબંધથી છે, બંને 2 ઉડી જાય છે. જો આ બંને 2 છે એ નીકળી જશે. જવાબ શું આવ્યો, 8ની ઉપર 1 ઘાત, એટલે તમે ખાલી 8 માત્ર 8 લખશો તો આવશે, છે એકદમ સહેલા. જોઈએ આ 3 દાખલા હું સમજાવું છું, એટલે ખાસ ધ્યાન આપજો કે પહેલા દાખલાની અંદર કોઈને પ્રોબ્લેમ હોય તો બીજા દાખલામાં સોલ્વ થઈ જાય, બરાબર. 32 છેદ શું છે, ઘાતાંકમાં 5, તો આપણે આનું પંચમૂળ શોધીશું. હવે તો આપણને પંચમૂળ આવડે, જો 32 5ની જોડ બનાવવાની, વર્ગમૂળ હોય તો 2ની જોડ બનાવતા, 2 × 16 = 32, 2 × 8 = 16, 2 × 2 = 8, 2 × 2 = 4, અને 2 × 1 = 2. કેટલા 2 મળે છે, 2 × 2 × 2 × 2 × 2 × 2, 5 2 મળે છે. તો 5ની જોડ બનાવો તો 2ની કેટલી ઘાત થાય, 5 ઘાત થાય, બરાબર. આપણે 2ની 5 ઘાત છે એ 32ની જગ્યાએ લખી નાખીએ, 2ની 5 ઘાત, 2ની 5 ઘાત. કાઉન્સ કરીએ, ઘાતાંકમાં કોઈ ફેરફાર નથી કરવાનો, 1/5 ઘાતાંક એમનેમ, 5 5 ઉડી જાય, શું હોય તો 2ની 1 ઘાત, એટલે માત્ર 2 છે, એકદમ ઈઝી. 125 એ તમને એમનેમ સીધી ખબર પડી જાય, 125નું ઘનમૂળ શોધો તો 5 મળે. તેમ છતાં અહીંયા રફકામ કરીએ, 125 અવયવ પાડીએ, 5થી ભાગાકાર કરો એટલે ભાગફળમાં 25, 5થી ભાગાકાર કરો 5 × 5 = 25, અને 5 × 1 = 5. 5 × 5 × 5 જોડ બનાવો, 3ની 5ની 3 ઘાત, 125 છે એની જગ્યાએ આપણે 5ની 3 ઘાત લખીશું, 5ની 3 ઘાત. ઘાતાંક છે એમનો 1/3, આ 3 3
ઉડી જાય છે, ગુણાકારનો સંબંધ છે બરાબર, એટલે 5 ની 1 ઘાત એ જવાબ આવશે બરાબર. હવે તમે જે રકમ કર્યું છે એ આપણે પરીક્ષામાં કે પાકા ચોપડામાં દર્શાવવાની જરૂર નથી બરાબર, આ માત્ર રકમ છે. તમારો દાખલો છે એ આ રીતે 2 થી 3 સ્ટેપમાં લખવાનો છે બરાબર છે. તો ખાસ યાદ રાખજો, હજી આ દાખલા આવે જ છે, કારણ કે આ સ્વાધ્યાય 1.6 છે એ આવા જ દાખલા છે આમાં. એટલે આ જ વિડીયોમાં બીજા 2 દાખલા, ક્વેશ્ચન 2 કિંમત શોધો, એ પણ એકદમ ઇઝી છે, ખાસ ધ્યાન આપજો બરાબર છે. તો આપણે ખાસ સમજીએ, અત્યારે 9 અને એમાં ઘાતાંક 3/2, તો મેં તમને શું કીધું છે, માત્ર છેદ જોવાનો છે. છેદમાં 2 હોય તો વર્ગમૂળ, 3 હોય તો ઘનમૂળ, 4 હોય તો ચતુર્થમૂળ, 5 હોય તો પંચમૂળ. હવે તમને બધા મૂળ કાઢતા આવડે છે, મોટા થઈ ગયા છો બરાબર, ભલભલાના તમે મૂળિયા કાઢી નાખો, મોટા મોટા ઝાડવા હોય તો એ તમે ઉખેડીને ફેંકી દો. 2 હોય તો તમારે 2ની જોડ બનાવો એટલે તમને વર્ગમૂળ મળે. 3 છેદમાં હોય, ઘનમૂળ શોધવાનું હોય તો 3ની જોડ બનાવો અવયવોની તો તમને ઘનમૂળ મળે. 4 હોય તો તમારે ચતુર્થમૂળ મળે 4ની જોડ બનાવવાની, 5 હોય તો 5ની જોડ બનાવવાની, પંચમૂળ મળશે. તો 9નું વર્ગમૂળ તમને યાદ જ છે કે 3નો વર્ગ લખો, 3નો વર્ગ એટલે 9નું વર્ગમૂળ નીકળે. ઘાતાંકમાં કોઈ ફેરફાર નહીં, 3/2, 2 2 ઉડી જાય. 3ની ઉપર આ કેટલી ઘાત આવશે, 3, 3ની ઉપર 3 ઘાત એટલે 3 તેરી 9 નહીં, 3નો ગુણાકાર કેટલી વખત કરવાનો છે, 3 વખત, 3 તેરી 9 અને 9 તેરી 27, 27 આપણો જવાબ છે બરાબર છે. જો 32 2/5 છે, છેદ શું છે, 5. તો તમને યાદ હોય તો હમણાં 32નું હતું જ દાખલો, બાજુમાં દેખાય છે, 32ની જગ્યાએ શું લખ્યું હતું, 2 ની 5 ઘાત, એ જ કોપી પેસ્ટ અહીંયા થશે, 2 ની 5 ઘાત, ઘાતાંક 2/5. આ 5 5 ઉડી જશે, છેદ અને ઘાતાંક બંને ઉડી જાય, છેદ અને ઘાતાંક બંને ઉડી જાય, અંશ સાથે ઉડાડતા નહીં બરાબર, કારણ કે તમે ગુણાકાર કરશો તો 5 × 2/5 થશે. તો આ 5 અને બીજા 5 બંનેનો સંબંધ ભાગાકાર અને ગુણાકારનો થશે, એટલા માટે ઉડે છે. 2ની ઉપર 2 ઘાત વધે છે, 2ની 2 ઘાત, 2ની 2 ઘાત એટલે 2 × 2 એટલે 4 જવાબ મળે. આપણને જે આન્સર મળ્યા છે એમાં સ્ક્વેર કરવું ફરજિયાત છે. હોમવર્ક અને CW ના વ્યવસ્થિત ફોટા પાડવા, આન્સર હોય ત્યાં સ્ક્વેર કરવો, અને તમે જે ફોટો મોકલો છો એમાં ખાસ તમારું નામ લખવું અને CW છે કે HW છે એ લખીને મોકલવું. આભાર.